આગળના પ્રશ્ન તરફ જઈએ મિત્રો, તો પ્રશ્ન કઈક આવો છે, ક્યાં યાત્રાધામમાં સ્વાઇપ કાર્ડ દ્વારા એટલે કે કેશલેસ દાન આપવાની સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે? તો મિત્રો અહીંયા સાચો ઓપ્શન અંબાજી આવે છે, બરાબર. અંબાજી ખાતે કેશલેસ ભાઈ, બરાબર, કેશલેસ દાન આપવાની સુવિધાનો પ્રારંભ કરી નાખવામાં આવ્યો છે. અત્યારે તમે સાળંગપુર બોટાદ જાઓ તો ત્યાં પણ આવી કેશલેસ દાન આપવાની સુવિધાનો પ્રારંભ કરી નાખવામાં આવ્યો છે. પણ અંબાજી ઓપ્શન હતું એટલા માટે આપણે અંબાજીને વધારે પ્રેફરન્સ આપેલું છે. ભગવાન અજિતનાથની પ્રતિમા ધરાવતું સુવિખ્યાત એવું પવિત્ર સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો ભગવાન અજિતનાથની પ્રતિમા ધરાવતું સુવિખ્યાત એવું પવિત્ર સ્થળ એ કયા જિલ્લામાં આવેલું છે? તો એ મહેસાણા મહેસાણા જિલ્લામાં આવેલું છે ભાઈ, બરાબર. ત્યાં ભગવાન અજિતનાથની પ્રતિમા જોવા મળે છે. ધોલેરા તાલુકો છે મિત્રો, યાદ રાખજો. ધોલેરા શું છે? તો તાલુકો છે જે કયા જિલ્લામાં આવેલો છે? તો જે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો ભાઈ ભાવનગર જિલ્લાની, આપણું ભાવેણા, બરાબર, ભાવેણાની હદ સ્પર્શતી નથી, પરંતુ મોરબી જિલ્લાની હદ સ્પર્શ કરે છે. બોટાદ જિલ્લાની હદ એ પણ સ્પર્શ કરે છે. અમદાવાદ જિલ્લાની હદ એ પણ સ્પર્શ કરે છે. ગુજરાતમાં બે નાગર કન્યાઓ તાના અને રીરીએ મેઘ મલ્હાર રાગ ગાઈને સંગીત રત્ન એવા તાનસેનના દાહનું શમન કર્યું હતું. આ બંને કન્યાઓની સમાધિ ક્યાં આવેલી છે? આવો પ્રશ્ન છે. તો મિત્રો વડનગર એટલે કે મહેસાણામાં, વડનગર એટલે કે મહેસાણામાં જે શર્મિષ્ઠા તળાવ આવેલું છે, તો આ શર્મિષ્ઠા તળાવના ઓવારે, બરોબર, એટલે કે કિનારે આમ તો એમ કહી શકાય, એ પણ યાદ રાખજો. તો વડનગરની મધ્યમાં આવેલ શર્મિષ્ઠા તળાવના ઓવારે આ બંને બહેનોની એટલે કે તાના અને રીરીની સમાધિ ત્યાં આવેલી છે. મિત્રો વિડીયો તમને કેવો લાગે છે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહી શકો છો. વધીને 10 મિનિટમાં તમે ડેઈલી 25 પ્રશ્નોનું સોલ્યુશન કરો છો એટલે ખોટો તમારો સમય પણ બગડતો નથી અને તમારી તૈયારી પણ વધારે સચોટ બનતી જાય છે. એટલા માટે વિડીયોને એક લાઇક કરવાનું ન ચૂકતા, બને તો તમારા મિત્રો સુધી શેર પણ કરી નાખજો. વડાલી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? જો તાલુકાના પ્રશ્નો મિત્રો હમનેની જે એક્ઝામ છે એમાં નથી પૂછાતા, પણ હવેના આવનારી એક્ઝામોમાં આવી શકે એટલે યાદ રાખતા જાજો. વડાલી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? તો સાબરકાંઠા જિલ્લામાં આવેલો છે. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક કયા જિલ્લામાં આવેલું છે? તો કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલું છે. મિત્રો કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલું છે, પણ ક્યાં? તો ભાઈ તમને ખબર હશે વલભીપુર, બરાબર, એને વલભીપુર તાલુકો લાગુ પડે છે. અને વેરાવળ નેશનલ પાર્ક, તમે નામ સાંભળ્યું હશે વેરાવળ નેશનલ પાર્ક, એ જ આ કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક છે. મિત્રો કાળિયારને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? કૃષ્ણમૃગ, બરાબર, મૃગ એટલે તમને ખબર છે હરણ, કૃષ્ણમૃગ એટલે કે કાળું હરણ, આવું કહીને પ્રશ્ન પૂછે, બરાબર. અમને તાજેતરમાં કંડક્ટરની એક્ઝામ લેવાની ત્યાં પણ આ પ્રશ્ન જોવા મળ્યો હતો, એટલે ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછે તો એના જવાબ તમને લોકોને આવડતા હોવા જોઈએ, બરાબર. યાદ રાખતા જજો તો જ તમને સક્સેસ મળશે. અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો અમદાવાદ સ્થિત જે સાબરમતી આશ્રમ છે એટલે કે ગાંધી આશ્રમ છે એનું નિર્માણ 1917માં કરવામાં આવ્યું હતું. સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ જણાવો. તો હૃદયકુંજ. શું છે ભાઈ? સાબરમતી આશ્રમ ખાતે ગાંધીજીના જે નિવાસ સ્થાન છે એનું નામ શું છે ભાઈ? હૃદયકુંજ છે. તો યાદ રાખજો. મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ક્યું સુવિખ્યાત મંદિર આવેલું છે? તો બધા જાણે છે ભાઈ કે મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે કયું સુવિખ્યાત મંદિર આવેલું છે? સૂર્ય મંદિર આવેલું છે ભાઈ, બરાબર, સૂર્ય મંદિર આવેલું છે. તો યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર
क्या शहर में बनावामा आव्यु छे? तो गुजरात नु जे आंतरराष्ट्रीय कक्षा नु महात्मा मंदिर छे ये मित्रों गांधीनगर, बरोबर, महात्मा नु ज मंदिर, महात्मा नु ज नगर गांधीनगर मा बनावामा आव्यु छे। सुईगाम तालुको गुजरात राज्य ना क्या जिल्ला मा आवेलो छे? तो सुईगाम तालुको गुजरात राज्य ना बनासकांठा जिल्ला मा आवेलो छे। क्या आवेलो छे भाई? बी के बनासकांठा जिल्ला मा आवेलो छे। जेसल तोरल नी समाधि क्या जिल्ला मा आवेली छे? मित्रों जेसल तोरल नी तमे व्याख्या मतलब के एमनी वार्ताओ सांभळी हशे, बराबर। तो आ जेसल तोरल नी समाधि मित्रों कच्छ जिल्ला मा आवेली छे भाई, बराबर। प्रोपर कई जग्याए आवेली छे? जो तमे तैयारी करता हो, तमारी तैयारी सचोट होय तो मने कमेंट सेक्शन में कमेंट करीने जणावो तो जरा। त्यार बाद नो प्रश्न, राष्ट्रपिता महात्मा गांधीए करेली दांडी यात्रा ए सत्याग्रह शाना माटेनो हतो? मित्रों भाई गांधीजी द्वारा दांडी यात्रा सत्याग्रह करवामां आव्यो बधा जाणे छे, तो ए शेना माटे हतो? मीठाना सत्याग्रह माटे। अहीं सी ऑप्शन इज अ राइट आंसर इन धीस क्वेश्चन। मीठानो सत्याग्रह माटे भाई गांधीजीए दांडी यात्रा करी हती। गुजरात राज्यना प्रवासनना ब्रांड एम्बेसडर कोण छे? मित्रों अत्यारे तो चेन्ज थई गया छे, पण आ प्रश्न जयारे पूछाणो हतो त्यारे अमिताभ बच्चन हता। कुछ दिन तो गुजारीए गुजरात में तमे आ सांभळ्यो हशे, बराबर ने? ए हता आपणा बिग बी अमिताभ बच्चन। मोरबी जिल्लाने क्या जिल्लानी हद स्पर्शती नथी? तो कया कया जिल्लानी हद स्पर्शती नथी एमा बोटाद राइट आंसर छे। सुरेंद्रनगर जिल्लानी हद स्पर्श करे छे, राजकोट जिल्लानी हद पण स्पर्श करे छे, जामनगर जिल्लानी हद पण स्पर्श करे छे, परंतु बोटाद जिल्लानी हद स्पर्श करती नथी। पाटडी तालुको क्या जिल्लामां आवेलो छे? तो मित्रों याद राखजो पाटडी नामनो तालुको छे जे क्या आवेलो छे? तो जे सुरेंद्रनगर डिस्ट्रिक्टमां आवेलो छे। नारेश्वर खातेनो श्री रंग अवधूतनो आश्रम क्या जिल्लामां आवेलो छे? तो मित्रों नारेश्वर क्यां आवेलो छे आ खबर होय एटले आ प्रश्ननो जवाब ऑटोमेटिक क्लियर थई जाय। नारेश्वर खातेनो श्री रंग अवधूतनो आश्रम क्या जिल्लामां आवेलो छे? वडोदरा जिल्लामां आवेलो छे। विजयनगर तालुको क्या जिल्लामां आवेलो छे? तो मित्रों विजयनगर तालुको क्या जिल्लामां आवेलो छे तमारे कमेंट सेक्शन में कमेंट करवानुं रहेशे, बराबर। एकादो प्रश्न तमारा माटे पण हूँ छोड़तो जाऊं छू। विजापुर तालुको क्या जिल्लामां आवेलो छे? तो विजापुर तालुको मित्रों मेहाणा मेहसाणा जिल्लामां आवेलो छे। पूज्य कस्तूरबानो सेवा आश्रम मरोली, अहीं मित्रों मरोली आवे, बरोबर। तो आ मरोली क्या जिल्लामां आवेलुं छे? तो ए नवसारी जिल्लामां स्थित छे। पूज्य एवा श्री कस्तूरबा, बराबर, कस्तूरबानी यादमां त्यां कस्तूरबा सेवाश्रम बनावामां आव्यो हतो मरोली खाते, जे नवसारी जिल्लामां स्थित छे। માણસા તાલુકો ક્યાં આવેલો છે? તો ગાંધીનગરમાં માણસા તાલુકો સ્થિત છે। પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક, બરોબર, વોપા મતલબ કે અહીંયા મિત્રો ઘોઘા આવે, બરોબર, એ ટાઈપિંગ મિસ્ટેક છે। ઘોઘા ક્યાં જિલ્લામાં આવેલું છે? તો એ ભાવનગર જિલ્લામાં આવેલું છે ભાઈ, એ પણ તમે યાદ રાખજો। પાર્શ્વનાથજીનું જે પ્રસિદ્ધ એવું સ્થળ છે, બરોબર, તો એ ક્યાં આવેલું છે ભાઈ? ઘોઘામાં આવેલું છે, બરાબર। ઘોઘા આપણે ટાઈપિંગ મિસ્ટેક પણ સુધારી નાખીએ, તો મિત્રો ઘોઘામાં આવેલું છે એ યાદ રાખજો। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, તો પ્રશ્ન નંબર 49 આપણી સમક્ષ આવી ગયો છે ભાઈ, બરાબર। ઘોઘા ક્યાં જિલ્લામાં આવેલું છે એ યાદ રાખજો, ભાવનગરમાં। દ્વારકા જતા નજીકનો નાગેશ્વર અથવા ગોપી તળાવ તેમજ આજુબાજુનો જે વિસ્તાર છે એ ક્યાં નામે ઓળખાય છે, બરાબર? તો એ મિત્રો કયા નામે ઓળખાય છે? તો દ્વારુકાવન, અહીંયા દ્વારુકાવન આવે, બરોબર, દ્વારુકાવનના નામે ઓળખાય છે। પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ કાલોલ, જો કાલોલ, બરોબર, કાલોલ ક્યાં જિલ્લામાં આવેલું છે? તો કાલોલ પૂછાય ને તો પંચમહાલ જિલ્લામાં આવેલું છે। તો આવા ને આવા વિડીયો એમસીક્યુ જોવા માટે વિડીયોને સંપૂર્ણ જોજો, લાઈક શેર અને કમેન્ટ કરવાનું પણ ન ચૂકતા।